હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 કુલ ગુણ 40. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સારામાં સારા ગુણ મેળવવા હોય બરાબર, તો આપણે આ વિડીયોની અંદર સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો આ સંપૂર્ણ વિડીયો નિહાળવો બરાબર. 40 માંથી 40 ગુણ મેળવવા છે કે નથી મેળવવા, ચલો મને કમેન્ટ કરો. તો કેટલા વિદ્યાર્થી મિત્રોને મેળવવા છે, કેટલા વિદ્યાર્થી મિત્રોને 90% થી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવી છે. ઓકે, તો પેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, જેથી તમને ધોરણ 5ના બધા જ વિષયના શું મળી જશે, સાથે સાથે વિડીયો લેક્ચર પણ મળી જશે બરાબર. તો આ બધું ક્યાંથી મળશે ભાઈ? પ્રથમ પરીક્ષાના પેપર શીટ તો છે, ચાલો એ તો કન્ફર્મ છે ને. ઓકે, તો પેલા થોડું ભણી લઈએ પછી જોઈએ. પ્રશ્ન 1અ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો 5 ગુણ. ઓટ ડીડ ખનક ટેક આઉટ ફ્રોમ હર બેગ? તો ખનક ટુક આઉટ અ બિગ ગ્રીન રબર ફ્રોગ ફ્રોમ હર બેગ. વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન? ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન બીકોઝ ધે વોટર્ડ ધેમ એન્ડ ડગ ધ ગ્રાઉન્ડ. વોટ ડીડ ધ એલિયન ગિફ્ટ ધ કઝિન્સ? ધ એલિયન ગિફ્ટ અ 3D મેજિકલ બોક્સ ઓફ ધ કઝિન્સ. ડીડ મીના ફેલ ધેટ ધ બોય વોઝ અ લોર્ડ? વાય? નો, મીના ડીડ નોટ ફેલ ધેટ ધ બોય વોઝ અ લોર્ડ બીકોઝ હી વોઝ હર બ્રધર. Why was Hamid excited? So Hamid was excited because a butterfly was trying to come out of the cocoon. તો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ પરથી સામાન્ય રીતે પ્રશ્ન પૂછતા હોય છે. તો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ ઘણા બધા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય છે સોલ્યુશન સાથે, તેમજ એમનેમ પ્રેક્ટિસ પેપરો. તો ભાઈ આ બધું તમને ક્યાંથી મળશે? આ સિવાય ધોરણ 5 પ્રથમ પરીક્ષાના IMP પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન, ગણિત, ગમ્મત, ગુજરાતી, આસપાસ અંગ્રેજી અને હિન્દી પણ કુલ 15 થી પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો તમને મળી જવાના છે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળી જવાના છે, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું સ્વાધ્યાય પોથી. ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી આપણે એપ્લિકેશન ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું, જો અહીંથી તમને પેડ કોર્સ મળી જશે, અહીંથી તમને એક્સ્ટ્રા પેપર મળી જશે તૈયારી માટેના, જે તે જુદા જુદા જિલ્લા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો આપને પેપર મોકલશે, એમ અહીંયા મૂકી દેશું, ફ્રીમાં હશે એ 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, અહીંથી તમને પેએબલ હશે, કારણ કે સોલ્યુશન સાથે છે ને એટલે. અને તમારો જે વિષય હોય, ગણિત, ગુજરાતી, માની લો કે અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ હશે, હિન્દી હશે, તો એને વિડીયો લેક્ચર ચેપ્ટર વાઇઝ જોઈ શકશો. આગળ વધીએ. તો બી, કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. હેતલ, મિહિર એન્ડ મયંક લવડ એડવેન્ચર્સ. હમીદ લવડ તો કેટરપિલર્સ. ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ્સ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી રેમિંગ વર્ડ્સ લખો. સેર તો ચેર, બ્રેક તો ક્વિક, માઇલ તો સ્માઇલ, સન તો રન. નીચે આપેલા શબ્દોના એકવચન અથવા બહુવચન રૂપો લખો. તો ફેરિયર્સ તો બહુવચન છે તો ફેરી એકવચન, અ ટૂથ એકવચન છે તો ટીથ બહુવચન, વુમન બહુવચન છે તો વુમન બરાબર, એમ એ આવશે ને, એમ ઈ છે તો એકવચન, અ લીફ લીવ્સ. રેડી? એકવચન હોય તો બહુવચન, બહુવચન હોય તો એકવચન. ધેર ઇઝ અથવા તો ઇઝ ધેર અથવા તો ધેર આર અથવા તો આર ધેર વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે પ્રશ્ન જ જોવાનો, પ્રશ્ન જ જોશો તો આગળ મિત્રો શું આવશે, ઇઝ કે આર એ જોવાનું. ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ. Are there cows under the tree? Is there an ink pot on the table? There are many chocolates in the box.
There are children in the classroom. Is there an apple in the basket? ચલો સી કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. I can complete the project myself. Jay and Amit are late. The teacher will scold them. That is an elephant. It is a big animal. You are clever. You can solve this problem yourself. That is Rachna. That is her mother. Kiran is my cousin. We are classmates. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. We should not pluck flower. Manubhai is a farmer. He can the field. Jay is absent. He may not be feeling well. We must not cut trees. ચિત્ર જોઈને કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. રેડી? ચાલો. The trophy is between the books. There are two dogs under the table. There is a shelf near the window. There are two fish in the bowl. The pot is behind the box of toys. There are books on the shelf. આગળ કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. The teacher explained the poem, but I did not understand it. Samir will eat biscuit or drink milk. That man cannot walk because he is very old. He is poor, therefore Mr. Dave has spared his face. કોઈ પણ એક વિષય પર 5-7 વાક્યોમાં નિબંધ લખો. માય ફ્રેન્ડ, મિત્રો, તો તમારા મિત્રો વિશે તમારે અહીંયા લખવાનું છે. માય ફ્રેન્ડ વિશે બરાબર નિબંધ તમારે તે લખી શકો છો. અ ગાર્ડન વિશે બી લખી શકો છો. બરાબર, ગાર્ડન ખાસ પાકો કરવો કદાચ ચિત્ર પરથી પૂછે તો ઘણીવાર ગાર્ડન બી એમાં પૂછે છે. અને છેલ્લે માય ફેમિલી વિશે નિબંધ છે. જો બરાબર, માય ફેમિલી વિશે નિબંધ છે, તો માય ફેમિલી વિશે તમે લખી શકો છો. આશરે 5 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફાર્મ. ધેર ઇઝ અ બિગ એપલ ટ્રી. સમ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ધ બોય ઇઝ ફ્લાઇંગ ધ કાઇટ, જે જોઈ શકો છો. ધ મેન ઇઝ વોકિંગ વિથ અ ડોગ. ધેર ઇઝ હની કોમ્બ ઓન ધ ટ્રી. સમ હની બી આર ફ્લાઇંગ અરાઉન્ડ હની કોમ્બ. પરિચ્છેદના આધારે પ્રશ્નના ઉત્તર લખો. જો તમને આ રીતે પૂછાય, આ પેરેગ્રાફ પૂછાય, એના પરથી તમને પ્રશ્નો પૂછશે. વિડીયો પોઝ કરીને પેરેગ્રાફ વાંચી લો પહેલા. ચલો પ્રશ્ન જવાબ આપો. વેર ડીડ ધ એલિફન્ટ ગો? તો એલિફન્ટ વેન્ટ ટુ અ રિવર બેંક. વોટ ડીડ ઇટ ડુ એટ ધ ફ્રૂટ શોપ? તો ઇટ પુટ ઇટ્સ ટ્રંક આઉટ ફોર ધ રાઈપ બનાનાસ ઓન ધ સેલ્ફ. વોટ ડીડ ધ શોપકીપર ડુ? ધ શોપકીપર હિટ ધ એલિફન્ટ વિથ અ બિગ સ્ટિક. What did the elephant do after its bath? After having its bath in the river, the elephant filled its trunk with water. What did the elephant do to the shopkeeper? The elephant threw water on the shopkeeper. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પેપરનું સોલ્યુશન જોયું. તો આવી રીતે તમારે બીજા પેપરો જોતા હોય બરાબર, તો ખાસ આપણી પેડ કોર્સમાંથી તમને મળી જશે. અને બીજા વિદ્યાર્થીએ મોકલેલા પેપર તમને એક્ઝામ પેપરમાંથી મળી જશે. અને તમારે વિડીયો જોવો હોય તમારા વિષયના, તો વિડીયો જોઈ શકશો. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી અમારા વેડ ડિજિટલ પરિવાર વતી બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક, બધા જ વિદ્યાર્થી મિત્રોની શુભકામનાઓ. બરાબર, તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી અમે આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન તમારા સુધી પહોંચાડી શકીએ અને તમને ભણવામાં અમે વધુને વધુ મદદરૂપ થઈ શકીએ. બરાબર, તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.